namo namaha. Sri Prakada Purushottamaya namo namaha. Swaminarayan Hare, Swaminarayan Hare. Sautradarsho Shvaterna Poshashodhi Ekadashini Divasa. Bapurne Samay Sriji Maharaj Sigadramadhi Dada Kachana Darbarma. Ugamne Dwar Udani Osri Dhulya Upar Vidarmanata. Ane Mathe Dhole Paak Bandhiyeti. Ane Dholo Khes Pehdo Hato. Dholo Sofar Vodhyo Hato. Ane Bekanne Upar Guldavidina Mota Mota Be Puspa ખોશા હતા તો પુષ્પનો તોરો પાકને વિશે ખોશો હતો અને પોતાના મુખારવિંદી આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને પરમહંસ તાલ વખંબાજ તાલ ખંબાજ પખાસ પખાસ લઈને કીર્તન ગાતા હતા પછી શ્રીજી મહારાજ બોલ્યા જે હવે કીર્તન બોલવા રાખીને અમે એક વાર્તારૂપ કીર્તન બોલીએ એ સાંભળો પછી પરમહંસ કહ્યું છે હે મહારાજ બહુ સારી વાત બહુ સારું તમે વાત કરો પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ભગવાનનો રસિક કીર્તન ગાતા ગાતા જો એક ભગવાનના સ્વરૂપમાં રસ જોડાય તો ઠીક છે અને જો ભગવાનમાં સ્વરૂપ વિના બીજે ઠેકાણે રસ જણાય તો એમાં મોટી ખોટ છે કેમ કે એ ભક્તને જેમ ભગવાનના શબ્દમાં હેત થાય છે અને તે શબ્દમાં રસ જણાય છે તેમજ ગીત વાદ્યંત્રના શબ્દ અથવા ત્રિયાદિકના શબ્દમાં રસ જણાય છે અને હેત થાય છે માટે એ ભક્તને અવિવેકી જાણવો અને ભગવાન અથવા ભગવાનના સંત તેના જે વચન તેને વિશે જેવો રસ જણાય છે તેવો જ બીજા વિષયના શબ્દમાં રસ જણાય છે એવી જે મૂર્ખતા તેનો ત્યાગ કરો અને એવી મૂર્ખતાનો ત્યાગ કરીને એક ભગવાનના શબ્દ કરીને સુખ માણો અને એવી જાતનો જે રસિક ભક્ત છે તે ખરો છે અને જેમ શબ્દ તેમજ સ્પર્શ પણ એક ભગવાનનો જ છે અને અન્ય સ્થળ સ્પર્શને તો કાળા નાગ તથા બળતો અગ્નિ જેવો જાણે ત્યારે એ રસિક ભક્ત સાચો તેમજ રૂપ જાણે ભગવાનનું રૂપ ભગવાનનું જોઈને જ પરમાનંદ પામે અને બીજા સુખને તો જેવો નરકનો ઢગલો અને સડેલો કૂતરો તેવો જાણે અને રસિક ભક્ત તે જ રસિક ભક્ત સાચો તેમ રસ પણ ભગવાનનો મહાપ્રસાદનો હોય તેને કરીને પરમાનંદ પામે પણ બીજા જે નાના પ્રકારના રસ તેને સ્વાદે કરીને આનંદ ન પામે તે રસિક ભક્ત સાચો તેમજ ભગવાનને ચઢાવ્યા જે તુલસી પુષ્પના હાર તથા નાના પ્રકારના સુગંધિયુક્ત એવા અત્તર ચંદનાદિ તેની સુગંધિને ગ્રહણ કરીને પરમાનંદ પામે પણ કોઈ અન્ય વિષય જેવ દેહ અત્તર દેહાદિ કસચ્યા હોય અથવા પુષ્પના હાર પહેર્યા હોય તેના સુગંધને પામીને રાજી ન થાય એવી રીતે પંચ વિષય ભગવાન સંબંધી હોય તેને વિશે અતિશય પ્રીતિવાન થાય અને જગત સંબંધી જે પંચ વિષય તેને વિશે અતિશય ભાવયુક્ત વર્તે તો તે રસિક ભક્ત સાચો છે રસિક ભક્ત થઈને જેમ ભગવાનની ભક્ત સંબંધી વિષયને ભોગ કરીને આનંદ પામે છે તેમજ અન્ય સંબંધી જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ તેને યોગ્ય કરીને આનંદ પામે છે તો એ ખોટો રસિક ભક્ત છે કેમ કે જેમ ભગવાનને વિશે આનંદને પામ્યો તેમ વિષયને વિશે પણ આનંદ પામ્યો માટે એવા રસિકપણાને અને એની ઉપાસનાને ખોટી કરી નાખી કારણ કે ભગવાન તો કોઈ કાંઈ ખોટા નથી એનો ભાવ ખોટો છે અને એવો જે અન્ય પદાર્થને જાણ્યા તેવો જ ભગવાનને પણ જાણ્યા માટે એની ભક્તિ અને તેનું રસિકપણું તે પણ ખોટું ગયું હવે જેમ સ્થૂળ દેહ અને જાગૃત અવસ્થામાં પંચવિષયનો વિવેક એવો તેમજ સૂક્ષ્મ દેહ સ્વપ્ન અવસ્થા તેને વિશે પણ સૂક્ષ્મ પંચ વિષય છે તે સ્વપ્નમાં જ્યારે ભગવાનની મૂર્તિને દેખીને તે ભગવાન સંબંધી પરસ્વરૂપ રસ અને ગંધ કરીને આનંદ જેવો પામે છે તેવો જો અન્ય પદાર્થ વિશે દેખીને આનંદ પામે સ્વપ્નમાં તો એ ભક્તનું રસિક પણ ખોટું છે અને સ્વપ્નમાં કેવળ ભગવાનને સંબંધે કરીને આનંદ પામતો હોય અન્ય વિષયને વિશે ઉલટા અને પેઠે અભાવ રાખતો હોય તો તે રસિક ભક્ત સાચો છે એમ ન જાણો તો એમ ન જાણતો હોય તો ભગવાન સ્વપ્નમાં દેખાતા હોય તે તો સાચા છે પણ એ ભક્તો તો
જેવા ભગવાનમાં પ્રેમ તેવો અન્ય પદાર્થમાં વિષયમાં પણ પ્રેમ છે માટે એની સમજણ ખોટી છે અને એક ભગવાનના સ્વરૂપમાં લોભાય રહે અને બીજાના બીજા વિષયમાં ન લોભાય તે સમજણ સાચી છે અને જ્યારે કેવળ ભગવાનનું ચિંતન રહે છે ત્યારે ચિંતન કરતા કરતા શૂન્ય ભાવને પામી જાય છે ત્યારે ભક્ત ભગવાનની મૂર્તિ વિના પિંડ બ્રહ્માંડ કાંઈ ભાસતું નથી પછી એવા શૂન્યને વિશે ભગવાનની મૂર્તિને જોતા જોતા પ્રકાશ થઈ આવે છે અને તે પ્રકાશમાં ભગવાનની મૂર્તિ દેખાય છે માટે એવી રીતે કેવળ ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ હોય તો પતિવ્રતાની ભક્તિ છે અને અમે પણ જ્યારે તેમ જ્યારે તમે રસિક કીર્તન ગાવો છો ત્યારે આંખો મીચીને વિચારીએ છીએ એવો જે વિચાર કરીએ છીએ કે અમારો વિચાર થોડો છે પણ ભગવાન પણ ભગવાન વિના એ વિચારમાં બીજું કાંઈ ટકતું નથી ભગવાનના સ્વરૂપમાં જ રસિક પ્રીતિ છે તેમાં જો કોઈ વિષય આડો આવે તો તેનું માથું ઉડાઈ ઉડી જાય એવો અમારો ભગવાન વિચાર છે અને જેમ અને તમે જેમ કીર્તન જોડી રાખો છો તેમ અમે પણ આ વાત કરી એટલું કીર્તન જોડી રાખ્યું છે તે હું તમારી આગળ કહ્યું પછી શ્રીજી મહારાજ પોતાનું મિસ લઈને પોતાના ભક્તને અર્થે વાત કરી દેખાડી ઇતિ વચનામૃતમ કરેલા પ્રથમનું 26મું વચનામૃતમ જે તે થયું સહજાનંદ સ્વરૂપ